नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. વિગતોમાં વાત કરીએ તો અનલોક 1 ની જ્યારે શરૂઆત થઈ હતી અને 8 જૂન થી તમામ પ્રકારના ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આપી દેવામાં આવી હતી તે બાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે 30 જૂન થી જે જેતપુરની અંદર પરબધામ આવેલું છે તેને ખુલ્લું મૂકવામાં આવશે. પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ અને જે રીતે કોવિડ-19 ના કેસો વધતા જોવા મળી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મંદિર 30 જૂનના રોજ ખુલી જવાનું હતું તે પરબધામને હવે 30 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અનલોક 1 માં સરકાર દ્વારા સમગ્ર દેશના ધાર્મિક સ્થળોના જે સરકારી ગાઈડલાઈન છે તે મુજબ નિયમોને આધીન લોકદર્શન માટે ખોલવાની મંજૂરી અપાઈ હતી, જેમાં વિશ્વ પ્રસિદ્ધ પરબધામ આગામી 30 જૂનથી લોકદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે એવી જાહેરાત જગ્યાના મહંત કરશનદાસ બાપુ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી અને વધતા જતા કેસને લીધે જ્યારે સરકારે પણ આ વખતે જન્માષ્ટમીના મેળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શાળા કોલેજો પણ ઓગસ્ટ સુધી બંધ છે, ત્યારે બાપુએ આગામી ગુરુ પૂર્ણિમાનો તહેવાર કે આ સમયે મોટી સંખ્યામાં ભક્તો બહાર ગામથી પરબધામ ખાતે ગુરુજીના આશીર્વાદ લેવા આવતા હોય એ સમયે બાપુએ લોકોના હિત માટે અને લોકોની સુખાકારી માટે પરબધામ ખાતે આ ગુરુ પૂર્ણિમાના દિવસે ખોટી ભીડ જમા ન થાય એ માટે રાજકીય આગેવાનો તેમજ પત્રકારોની હાજરીમાં આ નિર્ણય જગ્યાના મહંત કરશનદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યો. ભક્તોએ બાપુને ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જ ઘરે દીપ પ્રગટાવી બે ફૂલ રાખી ગુરુજીનું સ્મરણ કરવાનું કહ્યું. ભક્તોને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે જેવો સાથ અને સહકાર અષાઢી બીજના ઉત્સવમાં આપ્યો એવો જ સાથ સહકાર આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આપે એવું આહ્વાન બાપુએ કર્યું હતું. ગુરુ પૂર્ણિમાને દિવસે પોતે પરબધામની યુટ્યુબ ચેનલ ઉપર આશીર્વાદ આપશે તેવું પરબધામના મહંત કરશનદાસ બાપુએ જણાવ્યું છે અને બધા પરબધામના ભક્તજનોને આ કોરોનારૂપી વાયરસથી ભગવાન બચાવે ને આ રોગ જલ્દીથી દૂર થઈ જાય તેવા આશીર્વાદ પણ પાઠવ્યા છે. સત્યવિદાસ અમર દેવીદાસ સત્ય સનાતન વિજય ભવો સર્વે પ્રજાને ભારતીય નાગરિકો પ્રજાજનોને ખાસ નમ્ર વિનંતી કે પરબધામની અંદર જે કોરોના મહામારીનો જે પ્રશ્ન છે એ આજે એક પછી એક પ્રશ્ન વધતા જાય છે અને પેશન્ટો વધતા જાય છે. તેથી કરીને આપણી જે પ્રજા છે એનું સુરક્ષિત તરીકે એક મહિનો લોકડાઉન તરીકે પરબધામની અંદર રાખવામાં આવે તો તમામ લોકોને સેવકગણોને ગુરુ પૂર્ણિમાના અહીંથી જ્યાં જ્યાં કરીએ છીએ તો કારણ કે પરમાત્મા છે, પરમાત્માનો આશીર્વાદ આપણી વિશેષ છે કે સૂર્યનારાયણ આપણાથી કેટલા બધા દૂરી છે, એટલા બધા દૂર છે પણ છતાં સૂર્યનો પ્રકાશ આપણી વિશે આવી રહે છે. એમ સૂર્યરૂપે તમામ પ્રજાને આશીર્વાદ આપું છું કે જેમ સૂર્ય ઓમ ભૂ ભવ સહ તત્સવિતો વરણો ભૃગો દેવસ્ય ધીમહિ યો યો નઃ પ્રચોદયાત ઓમ સત્સિત નિજ આનંદ ઓમ સચ્ચિદાનંદ દત્તા ત્રિદેવીદાસ નમો સર્વે આત્મા ભૂતામિ નમો પરમાત્મા રમણીય બ્રહ્મે નમો વક્રકુંડ મહાકાય સૂર્યકોટેશમ પ્રભ નિર્વિધ્નં કુર્મ દેવાય સર્વકાયેષુ સર્વદાય નમો ઓમ સ સૂર્યો સ રુદ્રો સ વરુણો પ્રાણો અપાનો વ્યાનો ઉદાનો શમાનો હે ભૂતા હે ભૂતા પ્રતિકર્તા વૃદ્ધિકર્તા દીર્ઘવાન આયુષ્યવાન આરોગ્યવાન સમગ્ર પ્રજાને આશીર્વાદ આપું છું. પરબધામથી ગુરુ પૂર્ણિમાના અને અષાઢી બીજના સર્વ સમૂહ આશીર્વાદ આપું છું. તમારી મનોકામના પૂર્ણ થાય અને ઈશ્વર આપ લોકોને કવચરૂપી અને શબ્દ ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી બંધના મૃત્યુને મોક્ષે યમા અમૃતા હે ભગવાન શિવ આપ લોકોને તમામને કોરોનામાંથી બચાવે અને બધાને કવચ આપે અને ભારત દેશમાંથી ભારત ભૂમિમાંથી ત્યાં કોરોના વહેલામાં વહેલી તકે આથી છૂટો થાય તો આપણને શાંતિ મળે એટલું કહીને મારું એક પૂર્ણ કરું છું. સત દેવીદાસ અમર દેવીદાસ પરબધામની અંદર લોકડાઉનને કારણે અને વિશ્વની અંદર જે મહામારી ફેલાઈ રહી છે એના કારણે જગ્યાના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ આગામી 30 તારીખ સુધી લોકડાઉનને લીધે મંદિર સંપૂર્ણપણે બંધ રાખવાનો જે નિર્ણય લીધો હતો અને હવે બાપુ લોકોના હિત માટે જ્યારે સરકારશ્રીએ આગામી જન્માષ્ટમીના મેળાઓ સ્કૂલો પણ ઓગસ્ટ સુધી શરૂ નથી થવાની અને અનેક ધાર્મિક મેળાઓ બધું જ્યારે સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ રદ રાખવાનું નક્કી કર્યું હોય ત્યારે પરબધામની અંદર આદરણીય પૂજ્ય કરશનદાસ બાપુની પણ એક એવી ઈચ્છા છે કે લોકોની સુખાકારી માટે લોકોના હિત માટે
आगामी एक महीना सुधी एटले के 30 जून थी 30 जुलाई सुधी पण परबधाम मंदिर संपूर्णपणे दर्शनार्थीओ माटे बंध राखी अने आगामी गुरु पूर्णिमाना दिवसे अहींया भीड़ जमा न थाय अने वधारे में वधारे लोकोने आ महामारीनी असर न थाय एवो लोकोना हित माटे निर्णय पूज्य आदरणीय करसनदास बापूए लीधो छे अने सौ आ निर्णयने बधा साथे मळी अने बधा अहींया ભેગા થઈ અને પરબધામની અંદર નિર્ણય લીધો છે બાપુની અધ્યક્ષતામાં એ બધાને જાણ માટે બધાને વિનંતી છે કે ગુરુ પૂર્ણિમાને દિવસે પણ કોઈ સેવકો અહીંયા દર્શન માટે ધક્કો ન ખાય અને ઘરે બેસીને જ બધા પરબધામના દર્શન કરે અને પૂજ્ય કરસનદાસ બાપુના આશીર્વાદ લે. સદ્દેવીદાસ.